અરવલ્લી જિલ્લામાં કોરોના કાળ દરમિયાન આંગણવાડી કેન્દ્રમાં કાર્યકર તરીકે ફરજ બજાવતા ભિલોડા તાલુકાના વાઘેશ્વરી ગામના જમનાબેન કાંતિભાઈનું ચાલુ ફરજ દરમિયાન નિધન થયા બાદ પરિવારજનોને ગુજરાત રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ મળવાપાત્ર સહાય ન મળતા અનેકવાર સંબંધિત અધિકારીને રજૂઆત કરી હતી, તેમ છતાં આજ દિવસ સુધી સહાય ન મળતા અરજદારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોને રજૂઆત કરતા કોંગ્રેસના આગેવાનોએ અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી સહાય ચૂકવા વિનંતી કરી હતી. નમસ્કાર મિત્રો, હું જયદેવસિંહ પુવાર, જિલ્લા કોંગ્રેસ ઉપાધ્યક્ષ. આજે જિલ્લા પંચાયત કચેરીએ અહીંયા આવતા બીજા એક અન્ય પ્રશ્ન માટે અહીંયા સફાઈ કર્મચારીનો જે પ્રશ્ન હતો એના માટે આવેલા, અને ત્યારે આ કાકા વાઘેશ્વરી ગામથી આવેલા છે. એમના ધર્મપત્ની વાઘેશ્વરી ગામમાં કાર્યકર તરીકે, આંગણવાડીમાં કાર્યકર તરીકે ફરજ બજાવતા હતા અને કોરોના કાળમાં એમનું અવસાન થયેલું. સરકારશ્રીના ધારાધોરણ મુજબ ચાલુ ફરજે અવસાન થાય તો એને 25 લાખ રૂપિયાની સહાય મળવી જોઈએ. કોઈપણ કારણસર એમણે તમામ નિયમાનુસારની કાર્યવાહી કરવા છતાં એમને એ સહાય મળેલી નથી, એટલે એ સહાય માટે અમારા કોંગ્રેસના ભિલોડાના આગેવાન ભાઈ શ્રી પરાગભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના અમારા અધ્યક્ષ, જિલ્લા કોંગ્રેસ સમિતિના અમારા SCCLના પૂર્વ પ્રમુખ નિકુંજભાઈ સાથે અમે અધિકારીઓને રજૂઆત કરી છે. અધિકારીઓએ બાહેધરી પણ આપી છે કે ચોક્કસથી આ કેસમાં ઝીણવટ ભરી તપાસ કરીને ચોક્કસથી અમને જે સહાય નથી મળી તેના શું કારણો છે, અને મળવાપાત્ર સહાય હોય તો ચોક્કસથી આપવાની વાત પણ કરી છે. આશા રાખીએ કે આ જે બેરું તંત્ર છે એ આ કાકાની લાગણી અને માગણીને સમજે, અને એમના પત્નીએ ચાલુ નોકરીએ જ્યારે એમનો જીવ ખોયો છે તો એમને જે સરકાર જે સહાય આપે છે એ કોઈ રહેમ નથી, પણ સહાય છે એ સહાય એમને મળવી જોઈએ. અને આજે એમને આજીવિકાનું કોઈ સાધન નથી તો ચોક્કસથી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને અમે તમામ એ કાકાને એમની સહાય મળે એ માટેના તમામ પ્રયત્નો કરવા જઈ રહ્યા છીએ.